हेलो विद्यार्थी मित्रों, હું છું અજય વ્યાસ અને અજય બંડાણિયાની ચેનલ ઉપર આજે ફરી એક વખત સંધિનો બીજો નયો નિયમ લઈને આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં આપણે જોયું કે પ્રથમ નિયમ કેવી રીતે થાય છે, આજે એ જ રીતે બીજો નિયમ એકદમ સરળતાથી કેવી રીતે કરી શકાય તેને જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપશો તો તમને જણાશે કે ઈ કે ઈ બચે। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં બે ઈ છે, એમાં આ નાનો છે અને આ મોટો ઈ છે, એટલે કે હ્રસ્વ દીર્ઘ। બરાબર, ત્યારબાદ મિત્રો કીધું છે કે ઈ કે ઈ પછી અંતિમ શબ્દમાં, એટલે કે બીજા શબ્દમાં, જેમ અગાઉ આપણે જાણ્યું હતું તેમ બે શબ્દ આવે એમાંનો અંતિમ શબ્દ એટલે કે બીજો શબ્દ। તો અંતિમ શબ્દમાં ફરી જો ઈ કે ઈ આવે, એટલે કે પ્રથમ શબ્દમાં આવે અને પછી પાછો બીજા શબ્દમાં ઈ કે ઈ આવે, તો સંધિ થતા પૂર્ણ ઈ એટલે કે મોટો ઈ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સાથે જાણીએ તો એકદમ સરળતાથી અને વ્યવસ્થિત અને મજા આવે એ રીતે આપણે સમજી શકીએ। તો ધ્યાન આપશો તો અહીં જણાશે કે મેં એક ઉદાહરણ લખેલું છે કે બીબા મી પ્લસ ઈ ઈ। મિત્રો ધ્યાન આપો કે પ્રથમ શબ્દનો અંતિમ વર્ણ એટલે કે મી, ત્યારબાદ કીધું છે કે અંતિમ શબ્દનો પ્રથમ વર્ણ એટલે કે આઈ। હવે આ બંનેનો પ્લસ કરશું અને આપણો જે જવાબ આવશે એને જોઈએ। તો આ મી છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કયો ઈ છે? તો ભાઈ નાનો ઈ છે। કયો છે? નાનો। તો અહીં લખ્યું ઈ પ્લસ, અહીં શું છે? ફરી એક વખત નાનો ઈ છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં અને અહીં બંને જગ્યાએ ધ્યાન આપશો તો જણાશે કે પ્રથમ શબ્દમાં ઈ કે ઈ હોય અને અંતિમ શબ્દનો પહેલો વર્ણ ઈ કે ઈ હોય તો સંધિ થતા શું થાય? જો વિદ્યાર્થી મિત્રો અહીં બતાવ્યું, નાનો ઈ પ્લસ નાનો ઈ તો પણ મોટો ઈ થશે, નાનો ઈ હોય અને મોટો ઈ હોય તો પણ મોટો ઈ થશે, મોટો ઈ પ્લસ મોટો ઈ એટલે કે કેટલી થાય છે તો પણ મોટો ઈ આવશે, અને ત્યારબાદ મોટો ઈ અને પછી નાનો ઈ આપવામાં આવેલો હોય તો પણ જવાબમાં આપણને મોટો ઈ પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ધ્યાન આપો કે ભાઈ બે ઈ છે તો બે ને પ્લસ કરતા, બે નો પ્લસ કરતા ઇક્વલ આવશે મોટો ઈ। વેરી ગુડ। હવે શું કરવાનું છે? તો જે અગાઉના વિડીયોમાં તમને યાદ હશે, મને 100% વિશ્વાસ છે કે જે બીજો શબ્દ છે એમાં પ્રથમ વર્ણ ઈ એને કરી નાખશું દૂર। ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો બહુ સમજવાની જરૂર છે, અહીં મી છે એટલે કે મ પ્લસ ઈ, એમાંથી આપણે ઈ છે એને લઈ લીધું એટલે આ ઈ નીકળી જશે, એટલે હવે આપણી પાસે રહેશે માત્ર મ। આશા કરું છું કે તમે આ વસ્તુને સમજી શકો છો। ફરી એક વખત તમને સમજાવું કે આ જે મી છે આપણી પાસે, જે શબ્દ છે મી, એમાં મ પ્લસ ઈ, હવે આપણે જેમ આયા ઈ નો લોપ કર્યો તેમ આયા પણ ઈ તો લીધો જ છે, તો આ ઈ પણ નીકળી જશે। તો ઈ ઈ ને કાઢી નાખીએ તો શું વધે આપણી પાસે? માત્ર વ્યંજન એટલે કે મ। હવે જે આપણો જવાબ આવ્યો છે ને મિત્રો, એ હંમેશા પ્રથમ શબ્દના અંતિમ વર્ણમાં પડે। હવે આ છે મોટો ઈ, તો જે મી આ મોટો, વિદ્યાર્થી મિત્રો આ એની જગ્યાએ થઈ જશે આમ। બરાબર, તો હવે કે જવાબ કેવો લખાય છે કે પીબા મી, પીબા મી આ ઈને આપણે શું કરી નાખ્યો છે? કાઢી નાખ્યો છે। તો હવે આવશે અહીંયા માત્ર ઈ, પીબા મી ઈ, એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, વધુ કશું કરવાનું નથી, માત્ર આના ઉદાહરણ પર ધ્યાન આપશો એટલે તમને ઇઝીલી અને એકદમ સરળતાથી આ વસ્તુ સમજાશે। હવે ધ્યાન આપો, આપણે બીજું એક ઉદાહરણ પણ લઈ લઈએ જેથી કરીને હજી તમને સમજવામાં શું થઈ જાય, સરળતા જાય। તો જો કમી, બરાબર, ત્યારબાદ ઈશ્વર, બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રો તો અત્યારે નક્કી પણ કરી દીધું છે જવાબ શું છે એની માટે, વેરી ગુડ, અને જેને નથી ખ્યાલ આવતો એને પણ આપણે એકદમ ઇઝીલી શીખવાડી દઈએ। તો એ વિદ્યાર્થી મિત્રો પણ અહીં ધ્યાન આપે,
तो जो प्रथम शब्द नो अंतिम वर्ण बराबर प्रथम शब्द नो अंतिम वर्ण अने अंतिम शब्द नो प्रथम वर्ण आ बन्ने वच्चे थशे संधि बराबर तो જોઈ હવે શું થાય છે તો આમાં કયો ઈ છે રસ્વ કે દીર્ઘ ગરેલો જેને હું ના કોઈ કહું છું જેથી કરીને આપણે સમજવામાં એકદમ સરળતા પડે રસ્વ તો આયા લખાશે નામુ બરાબર ત્યારબાદ અહીં પણ છે નામુ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ તો આ બે નો સરવાળો કરીને જરા જવાબ લખીશું ચાલો આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ રેડી હવે બીજું આ રીને દૂર કરીશું બીજું સ્ટેપ કમ્પ્લીટ હવે આ બી છે ને એને સમજવાનો છે વિદ્યાર્થી આને એક વખત ફરીથી સમજીએ તો આ જે બી છે એને આવી રીતે લખવામાં આવે છે એટલે કે શું છે તો ભઈ વ પ્લસ ઈ વ પ્લસ ઈ જો અહીં જે ઈ ને ઉતારવામાં આવે અને આ ઈ છે એ ઈ નો લોપ થઈ જાય તો વ પ્લસ ઈ ની અંદર જે ઈ રહેલો છે એને પણ આપણે શું કરી નાખવો પડે દૂર કરી દેવો પડે હવે આપણી પાસે માત્ર શું વધ્યો છે વિદ્યાર્થી મિત્રો વ અને એની પછીનો ત્રીજો પોઈન્ટ શું છે આપણો સ્ટેપ તો ભાઈ આ જે જવાબ છે એને ક્યાં મૂકવાનો છે યાદ કરો તો યાદ આવશે કે હંમેશા પ્રથમ શબ્દના અંતિમ વર્ણની અંદર આ જવાબ આપણો જશે તો આ જે વ છે બરાબર હવે ધ્યાન આપો આ વ પ્લસ આપણો જવાબ આવ્યો ઈ બરાબર તો શું થઈ જશે ઈ વી વી બરાબર તો હવે આપણે આગળ વધીએ તો આપણે સર્વપ્રથમ જે વી આવ્યો છે એ રીતે કવિ લખી નાખશું બરાબર જો અહીંયા ચેન્જ થઈ ગયું અહીંયા જે વી હતો નાનો હોય એટલે કે રસ્વ હતો તો અહીંયા મે દીર્ઘ મોટો કરી નાખ્યો આ વીને શું કરી નાખ્યો છે આપણે દૂર કરી નાખ્યો છે કાઢી નાખ્યો છે તો હવે ઈ ને કાઢી નાખી તો પાછળ જે શબ્દ વધે છે એ સ્વર બરાબર તો એ આવશે આયા સ્વર આ થઈ ગયું તમારો આન્સર કવિશ્વર હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે બોલીએ ને ત્યારે આ બંનેની અંદર બહુ અટવાય હવે હું તમને એ સમજાવું કે આમાંથી કયો ઈ કયો છે એ પકડવાની એકદમ સરળ રીત વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈ પણ શબ્દ બોલો છો અને ટૂંકમાં જ ઈ નો ઉચ્ચાર પૂરો થઈ જાય એ છે નાનો એટલે કે રસ અને જે એકદમ લાંબો ચાલે એને કહેવાય છે દીર્ઘ બરાબર એટલે કે આપણે ઘણી વખત એમ કહો ગાયત્રી તો ત્રી લાંબો ચાલે બરાબર છે તો એનો મતલબ એવો છે કે અહીં જે ત્રી છે એ કયો વાપરવામાં આવ્યો છે મોટો એટલે કે દીર્ઘ અને ગાયત્રી એનો મતલબ કે ત્રી બોલ્યો એને મૂકી દીધું ત્રી તો એ નાનો છે એનો મતલબ કે રસ વિદ્યાર્થી મિત્રો કશું જ નહીં તમે જ્યારે વાક્ય રચના વાંચો છો ત્યારે આવા શબ્દ એટલે કે ઈ કારણ શબ્દ ઉપર ધ્યાન રાખશો એટલે ઝડપથી તમને સમજાય જશે આજનો આ બીજો નિયમ આપણે પૂરો કર્યો અહીં આના ઉદાહરણ તમે જોજો સમજજો એટલે તમને આ પણ આવડી જશે જલ્દી આપણે પાછા ત્રીજા નિયમ સાથે મળીશું થેન્ક યુ સો મચ